जय हिंद विद्यार्थी मित्रों, आज आपणे एक नवू प्रकरण भणवानुं छे, जे भूमितिनुं प्रकरण छे। तमने खबर ज हशे कि भूमितिमां खास याद राखवानी बाबतो एटले जे कोई पण एमां व्याख्याओ आवती होय, एना टाइटल्स आवता होय, पूर्वधारणा, प्रमेय, आ बधानी प्रतिज्ञा, आ तमारे खास याद राखवानुं होय छे। अने ए कंसेप्ट ने आधारित ज तमे दाखला गणी सकता होव छो। एटले भूमिति चाले त्यारे खास थियरी वखते खूब ज ध्यान आपवुं। हवे आपणे आजे नवा प्रकरणनो अभ्यास शुरू करीए केटलाक प्रश्नोथी। दाखला तरीके आ ओ बिंदु लीधु छे मैं, आ पेज एक समतल छे। हवे मारो प्रश्न ए छे कि आ समतल में आ ओ बिंदु थी कोई चौक्कस अंतर हूँ एक बिंदु लो, अहीं मानो कि आ ए बिंदु, तो शू आवु बीजू कोई बिंदु मने आज ओ बिंदु थी आज समतल में मळे खरा? आवो प्रश्न छे। तो कोई विद्यार्थी ने थाय कि हाँ साहेब, आ बाजू अहीं एक बिंदु बीजू मळी सके। हजू बीजा विद्यार्थी ने पूछू कि हजू कोई बीजू बिंदु मळे? तो कहे छे हाँ, अहीं मळी सके। हजू कोई विद्यार्थी कहे तो कि साहेब अहीं मळशे, अहीं मळशे। आ बधा ज बिंदुओ जे छे, ध्यान आपो ज्यां डॉट डॉट करू छू, आ बधा बिंदुओ ए आ ओ बिंदુથી આજ સમતલમાં સમાન અંતર એટલે કે અચળ ધન અંતરે આવેલા છે। ક્લિયર? તો આવા ઓ બિંદુથી આ જે અંતર હતું એટલા જ અંતરે આ બધા બિંદુઓ છે। તો આવા બધા જ બિંદુઓ એનો હું ગણ એટલે કે યોગ કરું, ભેગા કરું, તો કઈ આકૃતિ બનશે એ તમે હવે સમજી ગયા છો। શું કહેવાશે મિત્રો આને? હું જે ભાગ ઘટ્ટ કરું છું એ ભાગ શું બનશે? ભૂમિતિમાં તેને વર્તુળ કહેવાય। શું કહેવાય? વર્તુળ। તો એ તમારું આ પ્રકરણ નંબર 10 છે, ધોરણ 10 નું, જેનું નામ છે વર્તુળ। સમતલમાં કોઈ ચોક્કસ બિંદુથી અચળ ધન અંતરે આવેલા તમામ બિંદુઓના યોગ ગણને વર્તુળ કહેવાય, જેને આપણે આવા સંકેતથી દર્શાવીએ છીએ। ઓ કેન્દ્રિત, ઓએ ત્રિજ્યાવાળું વર્તુળ, અથવા ઓ કેન્દ્રવાળું, ઓ કેન્દ્રિત, ઓએ ત્રિજ્યાવાળું વર્તુળ। જોકે ધોરણ 9માં આપણે આના વિશે ઘણી વાત કરી ગયા છીએ। બીજા શબ્દોમાં ઓ ઓફ 5 હોય તો આપણે કહીએ કે ઓ કેન્દ્રિત 5 ત્રિજ્યાવાળું વર્તુળ। આ ડોટ કરવાનો એટલે વર્તુળની નિશાની સમજાય, જેમાં હવે આપણે અત્યારે થોડીક શરૂઆત કરી લઈએ કે જેમાં જીવા, ત્રિજ્યા, છેદિકા, ચાપ, વૃતાંશ, અને પછી આપણે આ પ્રકરણ તરફ આગળ વધીએ। તો સૌથી પહેલા આ જે આકૃતિ છે એમાં કેટલાક ભાગોની સમજૂતી આપી દઉં। તો આ રેખાખંડ એ બી, ધ્યાન આપજો, બધું લખતો નથી, ધોરણ 9નું રિવિઝન છે, જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે એવી મોટામાં મોટી જીવા એને વ્યાસ કહેવાશે। એ બીને શું કહેવાશે? વ્યાસ। માત્ર ઓએ, જેને વર્તુળની ત્રિજ્યા રેડિયસ કહેવાય,
વ્યાસ એટલે ડાયામીટર, એને આપણે ડી તરીકે દર્શાવીએ. હવે આ રેખાખંડ પી આર, પીઆર ને વર્તુળની જીવા કહેવાય. જીવા ઓપી અને ઓઆર એ પણ વર્તુળની ત્રિજ્યા જ બને. હવે આ ભાગ જુઓ, પી ક્યુ આર આટલો જ ભાગ જે વર્તુળનો જ ભાગ છે, વર્તુળનો ઉપગણ થાય, જેને વર્તુળનું ચાપ કહેવાય. આ જે ભાગ બતાવે એ વર્તુળનું ચાપ છે. હવે ચાપ જોડે આ રેખાખંડ જોડી દઈએ એટલે આ આકૃતિ બને. ચાપ અને જીવા એમનો યોગ, જેને વૃત્તખંડ કહેવાય. લઘુ અને ગુરુ વૃત્તખંડ વિશે ભણેલા છો. એવી જ રીતે આ ચાપ જે છે પી ક્યુ આર, એની સાથે બે ત્રિજ્યાઓ જોડી દઈએ આર આર, તો એનાથી આ જે ભાગ બન્યો એને વૃતાંશ કહેવાય. વૃતાંશ, વૃત્તખંડ, જીવા, ચાપ, ત્રિજ્યા. અને છેલ્લે આ એ બી રેખાની કલ્પના કરવામાં આવે, આમ લંબાવીએ, પી આર રેખાની કલ્પના કરવામાં આવે તો એ વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદે, જેને વર્તુળની છેદિકા કહેવાય. હવે આપણે આગળ અભ્યાસ કરીએ. ચાલો હવે આ જે આકૃતિ છે, આ એક બે અને ત્રણ, આ એક નંબરની આકૃતિ, આ બે નંબરની અને આ ત્રણ નંબરની, આ ત્રણ આકૃતિ માટે જરા હું પ્રશ્ન કરું છું કે પહેલી આકૃતિમાં આ વર્તુળ અને આ રેખા, તો રેખા અને વર્તુળ છેદે છે? તેનો જવાબ છે ના, રેખા એ બી એ વર્તુળને છેદતી નથી, એટલે બંનેનો છેદ ગણ ખાલી ગણ. હવે આ બીજી આકૃતિમાં રેખા એ બી એ વર્તુળને છેદે છે? તો એનો જવાબ છે હા. કેટલા બિંદુમાં? બે. કયા કયા? એ અને બી. ત્રીજી આકૃતિમાં આ રેખા એ બી વર્તુળને છેદે છે? તો એનો જવાબ છે હા. કેટલા બિંદુમાં? એક જ બિંદુમાં. તો અહીં આ રેખા એ બી આ વર્તુળને માત્ર એક જ બિંદુમાં છેદે છે. તો આવી રેખા કે જે વર્તુળને માત્ર એક જ બિંદુમાં છેદે એને વર્તુળનો સ્પર્શક કહેવાય, ટેન્જેન્ટ. તો આ વર્તુળના સ્પર્શકની વ્યાખ્યા સાંભળી લો. વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદતી વર્તુળના સમતલની રેખાને વર્તુળનો સ્પર્શક કહેવાય, અને તે બિંદુને વર્તુળનું સ્પર્શ બિંદુ કહેવાય. બરાબર છે? આપણે એને સ્પર્શકને ટેન્જેન્ટ એવું પણ કહીએ ઇંગ્લિશમાં. તો હજુ આપણે વર્તુળના સ્પર્શક વિશે થોડી ચર્ચા કરવી છે. હવે કેટલાક પ્રશ્નો હું જે કંઈ બોલીને સમજાવું છું એ તમારે ધ્યાનથી સાંભળવાના છે. એક તો વર્તુળ ઉપર અસંખ્ય બિંદુઓ હોય, અહીંયા બિંદુ હોય, અહીંયા બધા બિંદુ, તો દરેક બિંદુ આગળ એક એક સ્પર્શક મળી શકે, એટલે એક વર્તુળ પર બિંદુઓ અસંખ્ય છે, એટલે એ અસંખ્ય દરેક અલગ અલગ બિંદુ આગળ એક એક સ્પર્શક બને, એટલે એવું કહી શકાય કે વર્તુળને અસંખ્ય સ્પર્શકો મળે એક વર્તુળને. બરાબર છે?
હવે એની જગ્યાએ એમ પૂછવામાં આવે કે કોઈ એક બિંદુમાંથી કેટલા સ્પર્શક બને, તો તમે વિચારો અહીંયા આકૃતિમાં જેમ કે આ ટી બિંદુમાંથી આ રેખા બનાવી છે, તેમ ઉપરથી પણ કોઈ ટી બિંદુ વિચારે, કોઈ ત્રાસમાંથી પણ વિચારે, તો એ વર્તુળનો સ્પર્શક બને નહીં. આ સફેદ જે પેજ છે એ જ સમતલ ગણવાનું ને એમાં આવેલી આ રેખા કે જે સમતલની હોવી જોઈએ તે એક જ બિંદુમાં છેદે એટલે એ સ્પર્શક બને, એટલે અન્ય સ્પર્શકો બની શકે નહીં. એટલે કોઈ એક જ બિંદુએ વર્તુળને એક અને માત્ર એક જ સ્પર્શક બને. ક્લિયર? હવે વર્તુળના અંદરના ભાગમાં રહેલ બિંદુમાંથી વર્તુળને કોઈ સ્પર્શક બને એવો પ્રશ્ન આવે તો, તો આ અંદરના ભાગમાંથી બિંદુ હોય તમે સ્પર્શક બનાવવા જાઓ તો આ રેખા છેદે, એટલે અંદરના ભાગમાંથી વર્તુળને એક પણ સ્પર્શક બને નહીં. તો પ્રશ્ન આવે કે બહારના ભાગમાંથી વર્તુળને સ્પર્શક બને, તો એનો જવાબ હમણાં આપણે લઈશું. બહારના ભાગમાંથી વર્તુળને બે સ્પર્શકો દોરી શકાય છે, બરાબર? ચલો હવે એની પણ વાત કરી લઈએ. અહીં એક ટાઇટલ લખ્યું છે પ્રમેય 10.1, જે બોર્ડની પરીક્ષામાં પણ પૂછાતું હોય છે, સાબિત કરવાનું હોય. વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક એ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય. જેમ કે અહીં આ ટી બિંદુ આગળ જે સ્પર્શક બનાવ્યો છે તે એ આ સ્પર્શ બિંદુમાંથી દોરેલી ત્રિજ્યા એટલે ઓટી ત્રિજ્યા કહેવાય, આ આર, એને લંબ હોય, એટલે કે અહીંયા કાટખૂણો બનાવે એવું કહેવા માંગે છે. વર્તુળનો કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક, અત્યારે જે સ્પર્શક છે એ બી, એ સ્પર્શ બિંદુ એટલે કે ટી માંથી દોરેલી ત્રિજ્યા એટલે કે ઓટી એને લંબ હોય. આ પ્રમેયનું ટાઇટલ છે જે આપણે સાબિત પણ કરીશું, પ્રમેય 10.1 છે, જેમ આપણે અગાઉ પાયથાગોરસના પ્રમેય માટે કહેતા હતા કે મોટા ભાગે પૂછાતો એમ વર્તુળમાં આઈએમપી પ્રમેય છે. હવે આપણે જે ચર્ચા કરીએ છીએ તે વર્તુળના બહારના બિંદુમાંથી પણ વર્તુળના સ્પર્શકોની વાત કરવી છે. તો સૌથી પહેલા આપણે આમાં જાણીએ કે સમતલના કોઈ બિંદુમાંથી વર્તુળને સ્પર્શકો કેવી રીતે દોરી શકાય છે. તો એ તો તમે જોઈ લીધું કે જેમ અહીં આ ઓ કેન્દ્રિત વર્તુળ છે અને આ સ્પર્શ બિંદુ ટી છે, એટલે વર્તુળ પરનું જે આ બિંદુ છે ટી વર્તુળ ઉપર, એમાંથી વર્તુળને કેટલા સ્પર્શક મળે છે, તો એનો જવાબ છે એક જ, બરાબર છે? વર્તુળ ઉપર ના બિંદુમાંથી વર્તુળને એક સ્પર્શક મળે, વર્તુળની અંદરના બિંદુમાંથી વર્તુળને એક પણ સ્પર્શક ન મળે. હવે આ બિંદુ જે છે વર્તુળની બહાર છે, પી બિંદુ. તો આ આકૃતિમાં એવું સમજવાનું છે કે વર્તુળની આ બહારના બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક મળે, તો એનો જવાબ છે બે. કયા કયા જુઓ, આમ પી ક્યુ પી આર, એટલે બહારના બિંદુમાંથી બે સ્પર્શકો મળે, જ્યાં પી ક્યુ એટલે સ્પર્શ બિંદુથી આ બહારના બિંદુ સુધીનું જે અંતર છે એને સ્પર્શકની લંબાઈ કહેવાય. એવી રીતે આ પી આર એ સ્પર્શક બને એને એની લંબાઈ કહેવાય. અને જ્યારે બહારના બિંદુમાંથી વર્તુળને સ્પર્શકો બનાવતા હો તો આ લંબાઈ સમાન આવે એવી એક રાઇડર ઉપરથી તમારે એની સાબિતી લેવાની હોય. પી ક્યુ બરાબર પી આર થાય. અહીં આ લંબ થાય ત્રિજ્યા છે, આ સ્પર્શક હોય એલ, તો આપણે એવું કહી શકીએ કે આ ઓટી જે ત્રિજ્યા છે એ આ સ્પર્શક એલને લંબ હોય, આ લંબનું નિશાન છે, બરાબર? ચાલો હવે આપણે એક નવો ટોપિક ભણીએ. એ પહેલા હું તમને એક સમકેન્દ્રીય વર્તુળ બતાવ્યું છે એટલે દોરીને સમજાવી દઉં. આ અંદર એક વર્તુળ જે છે માનો કે એની ત્રિજ્યા 3 એકમ છે અને આ બહાર વર્તુળ જે છે એની ત્રિજ્યા 4 એકમ છે, પણ બંને માટે તમે જુઓ તો કેન્દ્ર ઓ જ છે. એટલે આ બે વર્તુળો કે જેમાં બંનેમાં કેન્દ્ર કયું ઓ, એટલે કેન્દ્ર એક જ છે જ્યારે ત્રિજ્યાઓ જુદી જુદી છે, તો કોઈ એક સમતલમાં
दोरेला आवा एकज केंद्र अने भिन्न त्रिज्या वाला वर्तुळों ने समकेंद्रीय वर्तुळों कहेवाय। तमने व्याख्या अथवा तो दाखला में आवी रीते पूछवामां आवेलुं हशे समकेंद्रीय वर्तुळों करीने, तो ए तमारे याद राखवानुं छे। तो आ थई गया समकेंद्रीय वर्तुळोनी चर्चा, बराबर छे। हवे आपणे આગળ એક બીજી ચર્ચા લઈએ। બે વર્તુળોનો છેદ એટલે શું? તો આપણે પહેલા એવું વિચારવાનું છે કે બે વર્તુળો પરસ્પર છેદે કે નહીં, અને એના છેદવા આધારિત જુદી જુદી આકૃતિઓ બનશે। એટલે બે વર્તુળો પરસ્પર છેદે, છેદે તો કેટલા બિંદુમાં છેદે, એ વખતે એમના ત્રિજ્યાઓ વચ્ચેનો સંબંધ અથવા તેમના બે કેન્દ્રો વચ્ચેના અંતરનું શું કહી શકાય, આ બધી ચર્ચા આપણે જોવી છે। તો સૌથી પહેલા પહેલી કન્ડિશન આ બંનેની, આ બંને વર્તુળો પરસ્પર છેદતા નથી એવી જ આકૃતિ છે। चलो आ पहली आकृति की चर्चा तमने बहुत सरलता थी खबर पड़े एटला माटे लीधी। तो आनी चर्चा करिए छे त्यारे अहीं ओ वन अने ओ टू ए आ बे अलग अलग वर्तुळोना केन्द्रों छे। बे वर्तुळो परस्पर छेदता नथी अने आ अहींथी अहीं सुधी आ डी एटले डिस्टन्स आप्युं छे। तो आवा समये आ आकृति उपरथी तमारे आ डी विशे चर्चा करवी होय तो आ डी शुं बने? तो ए डी ए आ बंने जुओ तमे, આ ત્રિજ્યા આર વન છે આટલો ભાગ, અને આ આર ટુ છે એનાથી વધારે છે, એટલે આ ડિસ્ટન્સ ગ્રેટર દેન બને કોનાથી? તો કે આર વન અને આર ટુ। એટલે બે વર્તુળો પરસ્પર આ રીતે ન છેદતા હોય તો એમના કેન્દ્રો વચ્ચેનું અંતર એમની ત્રિજ્યાઓના સરવાળાથી અધિક હોય। અહીં ચેક કરીએ, અહીં આ ઓ વન આ મોટા વર્તુળનું કેન્દ્ર છે અને ઓ ટુ આ ડિસ્ટન્સ થયું બંને વચ્ચેનું। તો અહીં જે ડી બન્યું એ શું છે? તો તમને સહેજે ખબર પડશે કે મોટા વર્તુળની ત્રિજ્યા આર વન અને નાના વર્તુળની ત્રિજ્યા આર ટુ, તો જોઈને જ ખબર પડી જાય કે કોણ વધારે હોઈ શકે। ડિસ્ટન્સ એ આ આર વન અને આર ટુ એના સરવાળાથી વધુ ન હોઈ શકે। તો કેવું હોઈ શકે? તો કે બંનેની બાદબાકી કરતાં એ ડિસ્ટન્સ ઓછું હોય, એટલે ડી લેસ ધેન બંને ત્રિજ્યાઓનો ધન તફાવત। બસ આવું કંઈક તમને દોરીને આપ્યું હોય અથવા તો કોઈ પણ રીતે પૂછ્યું હોય તો એક ગુણમાં આવડવું જોઈએ। આ કન્ડિશનમાં બંને ત્રિજ્યાઓના સરવાળા કરતાં ડિસ્ટન્સ વધુ છે, આ કન્ડિશનમાં બંને ત્રિજ્યાઓની બાદબાકીના ધન તફાવત કરતાં ડિસ્ટન્સ ઓછું છે, આ એક કન્ડિશન એવી હતી કે જેમાં બંને વર્તુળો પરસ્પર છેદતા નથી। હવે બીજી કન્ડિશન, પરસ્પર છેદે છે અને એ પણ બે ભિન્ન બિંદુઓમાં। અહીં આ વર્તુળમાં બંને વર્તુળો પરસ્પર આ એ અને બી એવા બે ભિન્ન બિંદુમાં છેદે છે એવી આકૃતિ થઈ। તો અહીંયા આનું કેન્દ્ર ઓ વન છે, આ ઓ ટુ છે, આ પહેલા વર્તુળની ત્રિજ્યા આર વન છે, બીજા વર્તુળની ત્રિજ્યા આર ટુ છે। તો આ આર વન અને આર ટુ અને ડિસ્ટન્સ આધારિત વાત કરવી હોય તો શું થાય એ જરા સમજાવી દઉં। તો બંને ત્રિજ્યાઓનો જે તફાવત છે આર વન માઇનસ આર ટુ એનાથી ડિસ્ટન્સ વધુ હોય, પરંતુ બંને ત્રિજ્યાઓનો જે સરવાળો છે એનાથી આ અંતર ઓછું હોય, આવી કન્ડિશનમાં બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર એટલે આ, અને આપણે ડી લખીએ, એ શું છે? તો આ બે ત્રિજ્યાઓના સરવાળા કરતાં ઓછું હોય અને એમના ધન તફાવત કરતાં વધુ હોય, આ એવું બતાવે છે। ક્લિયર? નેક્સ્ટ વન, આ કન્ડિશન જુઓ, અહીં બે વર્તુળો પરસ્પર બહારથી છેદે છે, બહારથી છેદે છે, એમાં તો બે કન્ડિશન આવી પણ હતી, બંને બે ભિન્ન બિંદુમાં છેદતા હતા, જ્યારે અહીં એક જ બિંદુમાં છેદે છે, બરાબર છે, એવી કન્ડિશન આવી છે। એટલે બહારથી છેદતા હોય, અત્યારે છેદે છે, જેને આપણે સ્પર્શે છે એવું પણ કહી શકીએ। તો આવા સમયે બહુ સીધી સાદી વાત છે કે આ ત્રિજ્યા અહીં સુધીની આર વન છે, આ આર ટુ છે, બંને વચ્ચેનું અંતર ડી છે,
तो डी ए शू थे आर वन वत्ता आर टू जेटलू ज थे बे वर्तुळो बहार थी एकज बिंदु में स्पर्शता हशे त्यारे एमनी वच्चे नु अंतर ए डी जेटलू ज हशे सरवाळा जेटलू ज एज रीते अहींया पण आ एकज वर्तुळ बन्ने वर्तुळ एकज बिंदु में छेदे छे जुओ अहींया पण अहीं एवुं कहेवाय के बहार थी स्पर्शे छे अहीं एवुं कहेवाय के अंदर थी स्पर्शे छे तो एवा समय आ जे अंतर छे डी ए केवुं बनशे तो के बन्ने त्रिज्याओना धन तफावत जेटलू एक त्रिज्या पांच होय ने बीजी त्रिज्या त्रण होय तो पांच ओछा त्रण एटले बे एटले बन्ने त्रिज्या वच्चेनुं अंतर सॉरी बन्ने केन्द्रों वच्चेनुं अंतर जे छे बे एकम थाय एवुं कहेवा मांगे छे जे आटलुं अघट भाग बतावुं छुं मोटी त्रिज्यामांथी नानी बात करो एटलुं अंतर थाय समजण पड़ी गई मित्रों तो हजू आपणे आजना जे लेक्चर छे एमां आटली बाबतो समझावी छे अने क्यांक ने क्यांक हजू पण आपणे बे वर्तुळોના સામાન્ય સ્પર્શકની પણ ચર્ચા કરવી છે પછી અંતઃ ત્રિજ્યા અને પ્રમેય આ બધી થોડી ચર્ચા પણ બાકી છે જે આવતા લેક્ચરમાં લઈશું આપણે ત્યાં સુધી રજા લઈએ વધુ આવતી વખતે મળીશું જય હિન્દ